ડેકોરેશન માં હું જિજ્ઞાસા નાયક આપનું સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ એ દાડમની વાડી છે. આ સરસ મજાના તમે દાડમ જોઈ શકો છો. બહુ સરસ છે. એના ઝાડ પણ છે, એના પ્લાન્ટ છે એ પણ હું તમને બતાવીશ કેટલા સરસ પ્લાન્ટ છે. અને આ ખેતર જે છે એ અમારા ફ્રેન્ડ છે ડોક્ટર ખેર અંકલ એમનું છે. ચાલ મમ્મી આપણે દાડમની વાડી જોવા જઈએ. હા ચાલ. તો દાડમ એકદમ ઓર્ગેનિક છે અને આ તમે જોઈ શકો છો. આ દાડમમાં કોઈ બી જાતના ફર્ટિલાઇઝર કે ફર્ટિલાઇઝર મતલબ હાર્મફુલ ફર્ટિલાઇઝર યુઝ નથી કરતા અને એકદમ નેચરલ દાડમ છે. એનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ રેડિશ છે. તમે જુઓ એકદમ રેડ કલર છે. હમણાં આપણે એને ખોલીને બતાવીશું. નાના બેબી દાડમના આવેલા છે. હવે મોટા થશે. કેટલા સરસ એના ફૂલ પણ છે ઓરેન્જ. દાડમના ખૂબ જ ફાયદા છે. દાડમ દિવસનું એક તો ખાવું જ જોઈએ. જેમ આપણે એપલ ખાઈએ છીએ એક દિવસનું એક, એવી રીતે દાડમની સિઝન હોય તો દાડમ ચોક્કસ ખાવું જોઈએ. દાડમ એન્ટીઓક્સિડન્ટ છે, લોહી શુદ્ધિમાં પણ કામ આવે છે. તો દાડમના ઘણા બધા બેનિફિટ છે. તો ચલો આગળ વધું. તમે વાડીમાં જુઓ એક એક પ્લાન્ટ ઉપર કેટલા બધા દાડમ ઉગેલા છે. અત્યારે નાના નાના છે, પછી એ મોટા થશે. ખૂબ જ સરસ વાડી છે. મારી દીકરીને તો ખૂબ જ મજા આવી છે. અત્યારના વાતાવરણમાં આ શુદ્ધ હવા લઈને ખૂબ જ અહીંયા મજા આવી રહી છે. પક્ષીઓના પણ એકદમ સરસ અવાજ આવી રહ્યા છે. મારી દીકરી તો જો બહુ બધા દાડમ તોડીને પણ લઈ આવી છે. હવે અમે એને કાપીને ખાઈશું. એ મસ્તી કેમ મૂળ મેં જો તમે જોઈ શકો છો એકદમ દાડમ જુઓ એટલું સરસ છે. એકદમ રેડ દાણા છે. કેટલા સરસ છે. હવે એને હું ચાખી લઉં કેવા છે. એકદમ મસ્ત છે. એકદમ ખટમીઠા છે. મજા આવે એવા છે. આ વાડીની અંદર એક મશરૂમનો છોડ છે. આપ જોઈ શકો છો સફેદ ચંપો જોયો હશે પણ આ લાલ કલરનો ચંપો કેટલો મસ્ત છે. આની સુગંધ એકદમ મસ્ત આવે. આ તમે જોઈ શકો છો આ રીંગણાનું ઝાડ છે. અશ્વગંધાનો છોડ છે. આરેવા તમે આને જોઈ શકો છો. આને ચામાં નાખીને પી શકાય છે. અને તમને એના એક ગુણ વિશે કહું. અશ્વગંધાનો જે છોડ છે એની અંદર અશ્વ એટલે કે ઘોડા જેવી તાકાત સમાયેલી છે. આયુર્વેદિકની રીતે એ ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમે એન્જોય કરીએ છીએ. બાય બાય.